ઉધરું લાગે, પરંતુ સત્ય કાર્ય ફરી પાછું પ્રકાશિત થતું હોય છે, અને સત્ય કાર્ય તમે જેટલા કરશો એટલો ફાયદો થશે. દરેક વ્યક્તિ એ પુણ્ય જેટલું જમા કરશો એટલું જમા થશે. બનાસકાંઠા જિલ્લો એક ખેતી કરે છે ખેતરની અંદર, બીજો એની સાથે પશુપાલનનો ધંધો કરે છે. મારી પ્રાર્થના છે ત્રીજો ધંધો કરવો છે. આ વખતે ગયો દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે વાત કરી કે બે ધંધા તો થાય છે, ત્રીજો ધંધો તમે, મેં વૃક્ષારોપણની ઝાડની બધી વાત કરી, ખૂબ રાજીપો વ્યક્ત કર્યો એમણે. તલાવની વાત કરી, ખૂબ ખુશ થયા કે આ કરવું જોઈએ, આપણે બધા ભેગા થઈને જે સહયોગ જોવે મારો બધો મળશે એમણે કીધું. પરંતુ એક વાત એમણે કરી, મને મારા મગજમાં જે આઈડિયા હતો એનાથી થોડીક અલગ એમણે નવી એક વાત આપી. એમણે કીધું કે શંકરભાઈ, જે જિલ્લો બનાસકાંઠા જિલ્લો ખેતીના કારણે પશુપાલનના કારણે આ રીતે પગભર થયો છે, બાળકોના બાળકોને ભણાવી શકે છે, પણ હજુ એની પાસે આર્થિક પૈસા વાળો કરવો હોય તો એક રસ્તો કરો. મેં કીધું શું સાહેબ કરવું? એમણે કીધું કે દરેક ખેતરને અંદર તમે ઝાડ વાવો, અંદર તમે ખેતીના પાક વાવો છો, ખેતીનો બીજો પશુપાલનનો ધંધો કરો છો, ત્રીજી એક એવી આવક તમારે ઊભી કરવી પડે કે જેથી પશુપાલક હજુ વધારે પૈસાદાર થઈ શકે, ખેડૂત પૈસાદાર થાય. મેં કીધું શું કરવું? તો કીધું સીધે જેડે ચંદનના ઝાડ વાવો. એટલે મેં કીધું સાહેબ ચંદનના ઝાડથી કઈ રીતે થઈ શકે? એટલે એમણે કીધું કે તમે કંઈ નહીં, ખાલી બે વીઘા જમીન હોય એના સીધે જો વાવશો તો હો ઝાડ તો વાવીએ કે જ નહીં. મેં કહ્યું હા, તો કે શેઢો પડ્યો જ હોય છે, તો શેઢે જો હો ઝાડ વાવી દો અને 10-12 વર્ષ એની ટ્રીટમેન્ટ કરો, એને પાણી પાવો, તો એક ઝાડ 1,00,000 રૂપિયાનું થશે. તો 2-2.5 વીઘામાં તમે 1,00,000 રૂપિયાનું એક ઝાડ થાય, હો ઝાડ હોય તો 1,00,000,000 રૂપિયાનું થાય, તો આ ડિપોઝિટ મૂકી ગણાય. તો આજે જન્મ્યો હોય તો 10-12 વર્ષનો દીકરો દીકરી થાય એ 1 કરોડપતિ થઈ જાય સીધો. તો આમાં કંઈ નવું રોકવાનું કંઈ નથી, ખેતી એમને એમ જ થશે, પશુપાલન એમને એમ થશે. પરંતુ શેઢા ઉપર ગમે તે વાવો છો, એને બદલે તમે ચંદનના ઝાડ વાવો. પછી મેં કીધું સાહેબ ચોરીનું પ્રશ્ન થાય, ચંદન તો બહુ મોંઘું લાગવું છે. એમણે કીધું આખો જિલ્લો વાવે તો શું થાય? આખો જિલ્લો વાવે તો પછી ચોરીઓનો પ્રશ્ન અટકી જાય. એમણે કીધું કે પહેલા ચંદન ઉપર પ્રતિબંધ હતો કે ચંદન તમે વાવી શકો પરંતુ એને વેચી ન શકાય, વાઢી ન શકાય. આ કાયદામાં સુધારો કર્યો છે કે ખેડૂત પોતાના ખેતરના શેઢે ચંદન વાવે તો એને પંચાયતમાંથી મંજૂરી લઈ અને એને વેચી શકશે. આ તો ખૂબ મોટી ક્રાંતિ કહેવાય. તો ચંદનનું ઝાડ ખાલી 100 ઝાડ વાવી દીધા હોય તો પણ મિનિમમ 1,00,000 રૂપિયા એનો જે ભાવ છે એ પ્રમાણે આજની તારીખમાં હજુ 10 વર્ષ પછી તો અનેક ગણો ભાવ હજુ વધી શકે. તો મારી તમને પ્રાર્થના છે કે આ કામને આપણે આગળ લઈ જવું છે. આપણો બનાસકાંઠા બધાને કરોડપતિ કરવા હોય તો એક નવો રસ્તો આ છે. એક આપણા ખેતીની અંદરથી પશુપાલનના ધંધાથી આપણે કામ જે કરીએ છીએ તો કરીએ, પરંતુ જાણે ડિપોઝિટ મૂકી દીધી 10 વર્ષ માટેની પેક, તો એવું કામ તમે દરેક વ્યક્તિ કરી શકે. 500 ઝાડ વાયા હોય, જેને વધારે જમીન હોય 500 ઝાડ વાવે સીધા ઉપર, તો 5 કરોડની ડિપોઝિટ જાણે મૂકી દીધી છે, આજે રૂપિયા જમા કરાયા અને 5 કરોડ રૂપિયા સીધા આપણા દીકરા દીકરી માટે મળી જાય, આ વાત આગળ લઈ જવી છે. મેં પછી તરત જ આવી અને વિચાર કર્યો કે આ ચંદનના ઝાડ લાભો ક્યાંથી, તો એમેઝોન ઉપર જોયું, તો એની અંદર એમેઝોન ઉપર ચેક કર્યું. મેં કીધું ક્યાંથી મળી શકે? હવે તો બધું મોટાભાગનું ઓનલાઈન મળે છે. તો 2 ફૂટનો છોડ તો જોઈએ, તો વાત કરી તો લગભગ 500 રૂપિયા જેટલો ખર્ચો, 495 જેટલો, ઓછામાં ઓછો 300 રૂપિયા, 350 રૂપિયા એક છોડમાં થાય. અમે ડેરીમાંથી બેસીને નક્કી કર્યું કે એક સાથે સંયુક્ત લાવવાનું કરીએ ઝાડ, અને ખેડૂતોને કહીએ કે તમારે વાવવા હોય તો લઈ જાઓ, થોડી સબસિડી આપીએ, થોડી ફેડરેશનમાંથી સબસિડી આપીએ અને નેગોશિએશન કરીએ. તો અત્યારે લગભગ ગઈકાલે અમે બેઠા હતા, અમારા હરિભાઈ બધા અમે લોકો સાથે બેઠા, ઘણા બધા આંધ્રમાંથી બીજેથી બધી જગ્યાએથી દક્ષિણમાંથી પણ બધા જે ચંદન વાવીને ઉછેરે છે બધાને બોલાવ્યા. બનાસ ડેરીએ નિર્ણય કર્યો છે કે જો કોઈ ખેડૂતને પોતાને ઝાડ વાવવા હોય તો 30 રૂપિયે એક છોડ આપવાનો નિર્ણય બનાસ ડેરીએ કર્યો. 300 રૂપિયા નહીં થાય, 30 રૂપિયાની અંદર પણ આપણે આપીએ, અને ખેડૂત કેટલા આપવા, તો એક સાથે ઘણા બધા લઈ જશે એવું નહીં. આ વર્ષે અમે વધુમાં વધુ એક જણને 100 છોડ આપી શકાય, 100 છોડ. તો આ વખતે શેઢા ઉપર 100 વાવો, પછી વધારે સારું લાગે તો તમે આગળના વર્ષે પણ બીજા વર્ષે પણ પહેલાં કરી શકશો. પરંતુ આ વખતે જ આ ચોમાસાની અંદર જ
50 લાખ થી વધારે ચંદનના વૃક્ષોનું વાવેતર આ બનાસની ધરતી ઉપર થાય તો એટલા લોકોની તો આર્થિક સમૃદ્ધિ આવવા માટેનું એક આપણે નિમિત્ત કરી શકીએ. આપણા બનાસમાં કે કોઈ માણસ ગરીબ ના હોય, જેની પાસે 2 વીઘા જમીન હોય એ પણ કરોડપતિ થઈ શકે. જમીનની જેટલી કિંમત હોય એના કરતા વધારે પૈસા આ ચંદનમાંથી મળતા થઈ જશે, છેડામાંથી મળતા થઈ જશે તમને. આ શક્ય છે, આ પોસિબલ છે, આપણે કરી શકશું. અને એક એક સપના આપણે જોયા હતા અને સાકાર કર્યા છે ને. સનાતનની અંદર ડેરી થશે આમ વિચાર કર્યો તો કોઈ કહેતા આવું થઈ શકતું હશે? તમે આજ જઈને જુઓ, થઈ ગયું. મેડિકલ કોલેજ કરવાની હતી, તમે જોયું ને, આજે થઈ ગયું. બાદરપુરાની અંદર ઓઇલ મિલ માટેની વાત જે કરી હતી તો આજે શક્ય બન્યું. છાણમાંથી ગેસ બનાવીને ગાડીઓ ચલાવી શકાય વિચાર્યું તો થઈ ગયું. ચંદનમાં પણ થઈ શકે. બનાસકાંઠા જિલ્લો એ આખા વિશ્વની અંદર સૌથી વધારે સમૃદ્ધ જિલ્લો, સૌથી વધારે પૈસાદાર જિલ્લો. આપણે બનાવીને, આપણે ભેગા બનીને, આપણે પ્રસાદ કરીએ તો થઈ શકે. દુનિયા મેં જોઈ છે, બદલાતી દુનિયાઓના ઇતિહાસ પણ જોયા છે, વાંચ્યા છે. ભેગા મળી અને પુરસાદ કરીએ તો કંઈ શક્ય નથી. રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર જ્યારે આપણને મદદ કરતી હોય, આપણે બધા સંયુક્ત રીતે વિચારી શકતા હોય, આવી સહકારી સંસ્થાઓના માધ્યમથી આપણને પીઠ પણ મળતું હોય, દુનિયાના વૈજ્ઞાનિકોને જે લાવવા હશે બધાને લાવીશું. નવું બાયોલોજીકલ જે પણ નોલેજ હશે એ પણ આપણે લાવીશું. પરંતુ આપણો જિલ્લો એ દુનિયાની અંદર સૌથી સમૃદ્ધ હોય, આપણા જિલ્લાના દરેક માણસ આર્થિક સક્ષમ હોય એવો બનાવવો છે આપણો જિલ્લો. એમાં તમે બધા સહયોગ આપો. આ વર્ષ આપણે ચંદનના વૃક્ષોથી શરૂઆત કરીએ છીએ. આજે કદાચ 1 કરોડે ન પહોંચી શકીએ, પરંતુ નવા વર્ષનો ટાર્ગેટ એનાથી અનેક ગણો હશે. સીધી એક સિમ્પલ એપ ડેવલપ કરવાનું આજકાલમાં કરી નાખશું. ડાયરેક્ટ કોઈ પણ માણસ નોંધાઈ શકશે, મંડળીના માધ્યમથી પણ નોંધાઈ શકશે. એક માણસને અત્યારે 100 જેટલા ઝાડ આપવાનું આપણે કરીએ છીએ. આવનારા સમયમાં એનાથી વધારે કરવા હશે તો પણ આપણે વિચાર કરી શકશું. વધુમાં વધુ 100, બાકી 1 છોડ વાવવો હોય તો 1 પણ વાવી શકે. ઘરના આંગણે ત્યાં વાવવો હોય તો વાવી શકે. એના માટે મેદી આવશે, બીજું એને એકલો નથી થતો. એ છોડ છે ડાયરેક્ટ મૂળમાંથી નથી લઈ શકતો ખોરાક, એના માટે બાજુમાં 1 છોડ વાવવો પડે, એટલે મેદી વાવેલી હશે. અને પછી આ વખતે વાવી દો તો બાજુમાં તુવેરના 2-3 દાણા નાખી દેવાના, ફૂટ ફૂટના અંતરે, એટલે તુવેર ભેગી થશે, એના મૂળમાંથી ખોરાક લઈ લેશે. અને પછી 2-2.5 વર્ષનો થાય ત્યારે ચરુ કે એવું કંઈ પણ આજુબાજુમાં નાનો મોટો છોડ હશે એના મૂળમાંથી એ ખોરાક લઈ શકે છે. એ સૂર્યપ્રકાશ પોતે જાતે, આ એવો છોડ છે કે જે જાતે નથી ખેંચી શકતો, એટલે બાજુમાં કોઈનું કોઈ ઝાડ વાવવું પડે છે. શેઢાની દરો હોય ને તો એમાંથી લઈ લે, દરોમાંથી પણ લઈ લે, એનો ખોરાક કરી શકે. થોડી આટલી કાળજી સાથેનું જો આ કામ કરીએ તો અદ્ભુત બાબત છે. હું આજે તમને કહું છું કે 10 વર્ષ 15 વર્ષ પછી માત્ર 1 લાખ રૂપિયાનો છોડ નહીં હોય, માર્કેટમાં જે વેલ્યુ વધી રહી છે એના કરતા એનાથી પણ વધારે કિંમત મળતી થશે. અને આ કામ પણ આપણે બનાસવાસીઓ કરો તો નાનું મોટું ઘર ચાલવાનું, છોકરાને ભણાવવાનું એ બધું હેડ્યું જશે. છોકરાને આર્થિક સક્ષમ કરવા હોય તો એક રસ્તો આ છે, સેઢે સેઢે વ્યવસ્થા કરવાનું તમે કરો. આટલી તમને બધાને મારે વાત કરવી હતી. દરેકનું કલ્યાણ થાય, ભલું થાય એના માટે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર બધા ખૂબ સહયોગ કરે છે. આ રસ્તા ઉપર બધા ચાલવા જેવું લાગે છે બધાને? આ પ્રગતિનો રસ્તો છે, આ વિકાસનો રસ્તો છે, અને બધાએ સંયુક્ત રીતે આગળ વધવા માટેનો રસ્તો છે. એમાં તમે બધાએ કામ કરો. ખૂબ ગામનો પ્રેમ ને લાગણી મારા ઉપર રાખ્યો, જાણે ગામનો દીકરો હોય ને ખૂબ કેટલો પ્રેમ હોય, એટલો જ માતાઓ બહેનો ફૂલ રાખીને અમારું સ્વાગત સન્માન બધા કરતા હું તમામનો હૃદયથી આભાર માનું છું, તમામને પ્રણામ પણ કરું છું. બનાસ બેંક અને બનાસ ડેરી બંનેના અધિકારી કર્મચારીગણ, ગામની દૂધ મંડળી, ગામની સેવા મંડળીને પણ હૃદયપૂર્વકના ખૂબ ખૂબ અભિનંદન. પાણી માટેનું જે કંઈ કરવાનું થશે એમાં કોઈ કચાશ નહીં રાખીએ. માલજીભાઈ હમણાં જે વાત કરીને તો માલજીભાઈ પણ ત્યાં આવીને વારંવાર મને તે મારી ઓફિસમાં આવીને કહેતા, મને ગમે એમ કરીને મારે પાણીનું કામ કરવું પડે છે. અમે 2 મીટિંગો ત્યાં સચિવો સાથે રાખ્યું હતું, પછી કીધું કે થરાદ ભેગું ધાનેરાને પણ સાથે સાથે લઈ લેશું. તો મોટી એક આખી યોજના, 1400 કરોડની મોટી યોજના મૂકી છે. તો ધાનેરાનો બેંચ પણ આપ્યો છે, કંઈથી દાંતીવાડા સુધી એક વ્યવસ્થા કરી છે. અને સ્ટીપુમાં પણ પાણી કઈ રીતે દાંતીવાડાનું વધારાનું થઈ શકે એના માટેનું પણ પ્લાનિંગ એક કર્યું છે. હજુ આપણે ડુંગરો ઉપર ખૂબ ઝાડ વાવવામાં પડશે. આ ભાવો બની રહ્યા ને એ ત્યાંથી પાણી આપે છે, આપણું પાણી નથી, એ એમને ડુંગરાવાનું પાણી છે. તો ત્યાં આપણે ઝાડ વાવીએ ને તો એ પાણી આપણા સુધી પહોંચી શકે.
तो त्यां वृक्षों वावानुं काम पण छेल्ला 5-7 वर्षथी सतत करो छो सीडबॉल नाखीने, एटला माटे के त्यां डुंगराओनी अंदर झाड़ थाय तो त्यांनुं पाणी आपणा सुधी पहोंचे, आपणो जीवन सुखी थाय। एवुं नहीं विचारवानुं के डुंगरा तो कोकना ज, डुंगरानी अंदर पण आपणी जवाबदारी छे। बधा भेगा मळीने काम करीए तो परिणाम सारा मळी शके। भाव वधारो आजे खूब सारो आप्यो एनो मने संतोष छे। हजी पण आवनारा समयमां आपणे आ प्रगतिनी दिशाने आगळ वधारीए। खूब खूब हृदय से तमारो बदलो आभार, धन्यवाद।